सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रपुलम्बो जन्म छदसदृशोभाक्षियुगल कृपापरवा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हिनर दर्शनं मन्दहासरुचिराधनाम्बुजु पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ मे अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमो नमः

વાલા ભક્તો સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિતના સાગર ગ્રંથની અંદર કથા લખે છે કે ધર્મદેવ અને ભક્તિ માતા બંને જંગલની અંદર ભૂલા પડે છે અને ત્યાં અસ્વસ્થ માનો સાપ થાય છે ધર્મદેવ બહુ ભોળા છે અસ્વસ્થામાંએ કંઈક વૃત્તાંત પૂછ્યું તો ભગવાને જે વસ્તુ કહેવાની ના પાડી તો એ ભોળા ભગવાનના ભક્તો હંમેશા ભોળા હોય જે વાત નહોતી કહેવાની એ પણ એમને કહી દીધી ત્યારે અસ્વસ્થામાંએ શાપ દીધો છે તમારો પુત્ર છે એ તો મારો દુશ્મન છે જે કૃષ્ણ છે એટલે એ જન્મશે ખરો પણ એ હાથમાં હથિયાર નહીં લે આવો શાપ આપ્યો છે ધર્મ અને ભક્તિ બહુ દુઃખી થઈ ગયા અને પછી એમની જે વેદના છે એ હવે અહીંયા આગળ સ્વામી આગળ તરંગની અંદર લખશે પૂર પહેલું તરંગ છત્રીસ ધર્મ દેવ કી બાત કે કેમ રાય મુક્ત સે વિનય કરી બોલત ભય મુદ્દાય ધર્મ ભક્તિ સોવન મેં કહા કીન વિચાર શોબત મોય કી જિયે પરમ ઉદાર શોબત મોય કી જિયે પરમ ઉદાર ઉત્તમ રાજાએ ધર્મદેવની વાત સાંભળી કે ધર્મદેવને આવું દુઃખ જંગલમાં પડ્યું એટલે તરત જ ઉત્તમ રાજાએ મનમાં હર્ષ પામીને વિનયપૂર્વક મુક્તાનંદ સ્વામીની આગળ તરત પૂછ્યું કે વનમાં ધર્મદેવ ભક્તિ માતાને શું કહેવાનો વિચાર કર્યો હતો ધર્મદેવે ભક્તિ માતાને શું કહેવાનો વિચાર કર્યો હતો એ વાત પરમ ઉદાર એવા હે મુનિવાર આપ મને કહો દાદા ખાચરના એક એક પ્રશ્નમાં એવું દેખાય કે દાદા ખાચરને આગલી કથા શું છે એનું સંપૂર્ણ જ્ઞાન છે ધર્મદેવે ભક્તિ માતાને શું કહેવાનો વિચાર કર્યો એ દાદા ખાચર હજુ વાત કહેતા પહેલા સ્વામીને પૂછે છે એટલા સુગ્ય શ્રોતા છે કે આ ગ્રંથની કથા કે આ મહારાજના ચરિત્રોની કથા ઉત્તમ રાજા પ્રથમ વખત નથી સાંભળતા દરેક પ્રશ્નની અંદર આપણને આવું અનુભવાય છતાંય પણ એકની એક કથાને પીવામાં કેવો રસ છે એ અહીં સ્વામી લખે છે દાદા ખાચરને ઉત્તમ રાજા કે છે હરી હરિજન કી બાત સોનત અનંત અગહરત તેહી सो सुनत नहीं अघात दिन दिन रस हि बडत सुन और ही रस हरे हरि के सम सुनत अनंता वर्ष एक पलक सम होत मोय सुनत अनंता वर्ष એક પલક મોય દાદા ખાચર કે છે ભગવાન અને ભગવાનના ભક્તોની વાત સાંભળવામાં આવે તો તે અનંત પ્રકારના પાપોનો નાશ કરે છે એટલે એ સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી દિન પ્રતિદિન નવો ને નવો રસ વધતો જાય છે ભગવાન અને ભગવાનના ચરિત્રોના જેવો બીજો કોઈ રસ નથી અનંત વર્ષ સુધી તેને સાંભળીએ છતાં તે મને એક પલક જેટલો સમય લાગે છે જેમાં આપણને બહુ સુખ આવે ને બહુ સુખ એક પલ જેવું જ લાગે એક પલ જેવું લાગે પણ એવું એ એક જ સુખ છે કે જે એક પલ જેવું લાગે અનંત વર્ષો સુધી ભોગવીએ તો એક પલ જેવું લાગે એવું એક જ સુખ છે એ ભગવાન સંબંધી સુખ છે કે જે ગમે એટલું ભોગવીએ તો એવું લાગે કે એક પળ બસ પૂરી થઈ ગઈ કેટલું બધું ભોગવ્યું હોય છતાંય પણ એક પલ જેવું લાગે એવું ભગવાનની મૂર્તિનું સુખ છે એવા ભગવાનના ચરિત્રનું સુખ છે એટલે ઉત્તમ રાજા કે છે કે હરિ અને હરિભક્તોના ચરિત્રો સાંભળવામાં આવે તો અનંદ પ્રકારના પાપોનો નાશ થઈ જાય ભગવાનના ચરિત્રો શાસ્ત્રમાં કાં તો ભગવાનના ચરિત્રો છે કાં તો ભગવાનના સંતના કે ભગવાનના ભક્તના ચરિત્ર છે એને સાંભળવા માત્રથી પાપનો નાશ થાય છે વિહારીલાલજી મહારાજ લખે છે હરિહરિજનની કથા પવિત્ર શ્રવણ કર્યાથી મટે બ્રહ્મો વિચિત્ર તન મન પણ શુદ્ધ સદ્ય થાય સુખ શન કાદિક સદેવ તેથી ગાય ભગવાનના અને ભગવાનના ભક્તોના ચરિત્રો એવા છે કે જે સાંભળવાથી તણ અને મન બંને પવિત્ર થાય છે આપણો અંદરનો મનનો મેલ ધોવાય છે વૃત્તિ ભગવાનમાં લાગે છે ભગવાનના ચરિત્રોને સાંભળવાથી ભગવાનની કથાને સાંભળવાથી એટલે ભગવાનની કથાને સાંભળવાની અંદર ક્યારેય પણ આળસ કે પ્રમાદ ન કરવો જોઈએ ઉત્તમ રાજા આપણને એવું સમજાવે છે જેમ ઉત્તમ રાજાને આવી શ્રદ્ધા છે તો એનું નામ વચનામૃતમાં પાને પાને લખાયું શ્રીજી મહારાજની જીભેથી ક્યારેય દાદા ખાચરનું નામ સુકાતું નહીં એની પાછળનું કારણ એક જ છે કે એને ભગવાનના ને ભગવાનના ભક્તોના ચરિત્રો સાંભળવામાં આવી રુચિ છે આપણે પણ જો મહારાજને વાલા થવું હોય તો આપણે પણ આવી રુચિ કરવી પડે કારણ કે શરીરનો મેલ જડેથી જાય કથા સુન્યાથી મન શુદ્ધ થાય હરિ કથા જનસુને જ કાન તેને હરિનું નવ થાય અમે ઉત્તમ એક દેવી તેની દિશે રીત નવાય જેવી આ હરિલામૃતમાં છે કથાનો મહિમા છે શરીરનો મેલ જળથી જાય સ્નાન કરીએ એટલે શરીરનો મેલ દૂર થાય એવી રીતે કથા સુન્યાથી મન શુદ્ધ થાય કથાને સાંભળીએ તો મનનો મેલ જાય હરિ કથા જ ન સુને જ કાન જે ભગવાનની કથા કાનથી સાંભળતા નથી તેને હરિનું નવ થાય જ્ઞાન અને ભગવાનનું જ્ઞાન ન થાય તો મનના મેલ ક્યારેય ન જાય ભગવાનનું જ્ઞાન ન થાય તો બુદ્ધિ ક્યારેય શુદ્ધ ન થાય પછી કે છે દીઠી એક ઉત્તમ એક દેવી એક દેવી અમે એવી જ જોઈ તેને દિશ તેની દિશે રીત નવાઈ જેવી એની રીત આવ જુદી છે એક દેવી એવી છે કે કેવી છે આહાર તે કાન વડે કરે છે તો પુષ્ટિ પામે નહીં તો મરે છે એ દેવી એવી છે કે જેનો આહાર કાન દ્વારા થાય છે એના દ્વારા એની પુષ્ટિ થાય છે જો એની એ પુષ્ટિ ના થાય તો એ મરે છે અન્ને જેવ થકી જીવાય ભક્તિ તનુ જીવન છે કથાય જે અન્ન છોડે નહીં તેની આસ કથા તજે ભક્તિ થશે વિનાશ કોઈ વ્યક્તિ અનાજ ખાતો હોય તો આપણને લાગે કે આ જીવ છે એમ ભગવાનની ભક્તિ જે કથા સાંભળતો હોય એની ભગવાનની ભક્તિ જીવંતરે જેના જીવનમાં કથા ના હોય એની ભક્તિ જીવંત ના રહે કથા ના હોય એટલે ભક્તિ કદાચ એની દેખાતી હોય પણ એ ઝાકળની જેમ ઉડી જવાની છે પણ જો ભગવાનના ચરિત્રો સાંભળેલા હોય ભગવાનની વાતો સાંભળેલી હોય ભગવાનના ભક્તોના ચરિત્રો સાંભળ્યા હોય કે પૂર્વે આવા મોટા ભગવાનના ભક્તો થયા આજે ધર્મદેવ અને ભક્તિ માતાની કથા આપણે સાંભળીએ છીએ કે જેને પડે પડે દુઃખ પડે પડે દુઃખ છે પડે પડે દુઃખ ઘડીક સુખ આવે છે ઘડીક દુઃખ આવે છે ઘડીક સુખ આવે છે ઘડીક દુઃખ આવે છે હવે આ કથા જો આપણી સાંભળી હોય તો આપણને વર્ષમાં બે વખત દુઃખ આવતું હોય તો એવું ના લાગે કે બહુ દુઃખ આવી ગયું આ કથા જો સાંભળી હોય આવા ભગવાનના ભક્તોની તો આપણને ન લાગે કે આપણને બહુ મોટું દુઃખ આવી ગયું વેરાભાઈની કથા જો સાંભળી હોય કે જેના ઘરમાં વીસ વ્યક્તિ એક સાથે મરી ગયા તો એને દુઃખ જેવું ન લાગ્યું એવું જો સાંભળેલું હોય તો આપણા કુટુંબ પરિવારમાં ક્યારેક એકનું જ મૃત્યુ થાય ત્યારે અતિશય એનું દુઃખ ન થાય કોઈના ગામ ગ્રાસ લૂંટાઈ ગયા પૂર્વેના ભક્તોને એના ચરિત્રો સાંભળ્યા હોય તો આપણને થોડી ઘણી પાંચ પચીસ રૂપિયા પચાસ રૂપિયા પાંચ દસ હજારની ખોટ જાય તો દુઃખ ન થાય પૂર્વેનાના આખા ઘર બાર લૂંટાઈ ગયા હોય અને આપણું કદાચ ક્યારેક થોડું ઘણું લૂંટાઈ જાય તો આપણને એનું દુઃખ ન થાય પૂર્વેના સંતોને પૂર્વેના ભક્તોને ચોર લૂંટારાઓએ છરા માર્યા હોય અને એવી રીતે એનું મોત આવ્યું હોય અને એનું મૃત્યુ થયું હોય તો એ પણ હસતા મોડે મહારાજને પામ્યા હોય તો કદાચ આપણને ક્યારેક થોડી ઘણી અગવડ સગવડ પડે તો આપણને એનું દુઃખ ન થાય માટે પૂર્વના ચરિત્રો ભગવાનના ને ભગવાનના ભક્તોના એ સાંભળવા જ જોઈએ કથાની અંદર એ ચરિત્રો આવે એટલે કથાને સાંભળતા એ તરફની આપણી વૃત્તિ પ્રબળ થાય મહારાજની નિષ્ઠા પ્રબળ થાય મોટા પુરુષો તરફની નિષ્ઠા પ્રબળ થાય માટે કથાને સાંભળવી જોઈએ જે કથા ના સાંભળે એના માટે લખે છે સમીપ આવે મરવાનું જ્યારે ધીરે ધીરે અન્ન ત્યારે સત્સંગમાંથી પડવાનું થાય ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય કોઈ માણસનું અનાજ ઓછું થાય એટલે આપણને લાગે કે આવે આ ઉગલવાના મરવાના જ્યાં સુધી બે લાડુ અને દહ રોટલી જમીન બાપા પચાઈ જતા હોય તો દાદા આપણને લાગે કે આ બાપા ઉપડશે આવે લાગે કોઈ બાપા એંસી વર્ષના થયા હોય અને ચાર લાડુ જમી જાય અને દસ રોટલી જમી જાય આટલો ભાત ને દાળ જમી જાય એવા કોઈ બાપા હોય તો આપણને લાગે કે હજુ ચાલી વરસ જીવશે આ બાપા હજુ પચાસ વર્ષ સુધી વાંધો નહીં આવે એવું લાગે ને પણ આવે કે માંડ એક રોટલી થોડુંક જ થોડોક જ લાડુ બીજું જાજું પચતું નથી ચલાતું નથી તો આપણને લાગે કે આ પચાસ વર્ષ કાઢશે આવે ના લાગે એવી રીતે જ્યારે શરીર છૂટવાનું હોય ત્યારે અનાજ ધીરે ધીરે છૂટી જાય એવી જ રીતે જ્યારે સત્સંગમાંથી પડવાનું હોય ત્યારે કથા ધીરે ધીરે છૂટી જાય ઘણા ભગવાનના ભગત બહુ સારા હોય બહુ સારા હોય પણ કથા વાર્તા સાંભળવામાં બહુ ગાફલ હોય ઘણા ભગવાનના ભક્તો આમ સારા હોય એને નિષ્ઠા હોય સંતો પાસે આવતા હોય સેવા પણ કરતા હોય પણ કથા વાર્તા સાંભળવામાં એટલા ગાફલ હોય કે કથા વાર્તા એને એવું થઈ જાય કે આ મારે જરૂર નથી પણ ના કથા વાર્તા એ તો પાયો છે કથા વાર્તા એ રોજનો ખોરાક છે ખોરાક છે અમે સંતો હોઈએ તો એ વાર્તા સતત ચાલું રાખીને સાંભળવાની તમે જુઓ સંતોને કાનમાં નાખીને સાંભળતા જ હશે સતત કથા વાર્તા સાંભળતા જ હોય ચાલુ હોય અને સાંભળવું જ પડે

બખાના કહન લગે બાત સુજાના કહન લગે બાત સુજાના નૃપકે શ્રદ્ધા જોઈ અપારા શું ઉત્તમ રાજા છે શું દાદા ખાચરનું આ પાત્ર છે ઉત્તમ રાજાની અપાર શ્રદ્ધા જોઈને મુક્તાનંદ સ્વામી ગદગદ થઈ ગયા ગદગદ થઈ ગયા એટલે આમ કરુણા ભીના થઈ ગયા સ્વામીની વાણી એવી ગદગદ થઈ ગઈ ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈને કે આ ઉત્તમ રાજાને આટલી બધી કથા સાંભળવાનું આટલું બધું એનો રસ આટલી બધી શ્રદ્ધા નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી દેવજી ભગતના ગામમાં ગયા અને દેવજી ભગત કથા સાંભળવા રાત્રે બેઠા રાતના બાર વાગ્યાને સંતોને થયું કે આવે મારે અમારે આવે આ ભગતને છૂટા કરવા જોઈએ સુવા માટે રાત્રે બાર વાગ્યા ત્યારે સંતો કે ભગત તમે આરામ કરો ત્યારે ભગત કે સ્વામી આરામ સાનો હજુ તો ખેતરે જઈશ ગાળાના માછડે બેસીશ ત્યાં બેસી અને મારા નિયમની બસો માળા પૂરી કરીશ એ હવાર પડતા ચાર વાગ્યા પહેલાં જો પૂરી થાય તો ભલે નહીં તો ચાર વાગે કૂકડા બોલશે એટલે સ્નાન કરીને પૂજા પાઠ કરીશ આવી શ્રદ્ધા જોઈને નિષ્કુળન સ્વામીના ગુનાદિતાનંદ સ્વામી બે હામાહામું જોઈ રહ્યા કે ઓહો આ ગ્રહસ્થ આશ્રમમાં છે આને કેટલી બધી શ્રદ્ધા છે આવી કથા સાંભળવાની જ્યારે શ્રદ્ધા કોઈ મોટા સદ્ગુરુ આપણી જોવે ને તો એ પણ ગદગદ થઈ જાય રાજી થઈ જાય આપણને પ્રેમથી કથાને સંભળાવે સદ્ગુરુ બાલમુકુદાસજી સ્વામી ગુનાદિત્યાનંદ સ્વામીએ કીધું ચાતુર્માસની અંદર બધા નિયમ લો ત્યારે બાલમુકુંદાસજી સ્વામી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની કોપી કહેવાય કોઈ બાલમુકુંદાસ સ્વામીને જોવે એટલે એને ગુણાદિત્યાનંદ સ્વામીનો જેમાં દર્શન થાય જેને બાલમુકુંદાસ સ્વામીના જે સંપર્કમાં આવે એને ગુણાતીતાનંદ સ્વામીના સંપર્કમાં આવે એવો અનુભવ થાય એવા સદગુરુ એ બાલમુકુંદાસ સ્વામીએ નિયમ લીધો ચાતુર્માસના ચાર મહિના મારે શું નહીં રાત્રે શું જ નહીં લાંબા પગ કરીને સૂવું નહીં આવો નિયમ લીધો ત્યારે સદગુરુ સિંહે ચાતુર્માસમાં નિયમ લીધો કે બાલમુકુંદ જો તું ચાર મહિના નહીં સૂવાનો નિયમ લે ને તો મારે ચાર મહિના મહારાજના નવા નવા ચરિત્રો તમને સંભળાવવા અને કથા વાર્તા કરવી રાત દિવસ કથા કરવી એવો હું પણ નિયમ લઉં છું એ સ્વામીને એટલું હેત ક્યારે ઉપજ્યું હામેનો મુમુક્ષુ એવો જોયો ને ત્યારે પૂજ્ય ગુરુજી મુમુક્ષુઓની સાથે કથા વાર્તાને સત્સંગ કરતા હોય અડધી રાત રાત સુધી કથા વાર્તાને સત્સંગ કરતા હોય હામેનો એવો મુમુક્ષું જોઈએ હામેનાને એવી શ્રદ્ધા જોઈએ હવે હામેનો મુમુક્ષું જ કથા કરતાં પહેલાં જ હોઈ ગયો હોય કે કથા કરતાં પહેલાં જ બગાસે ચડી ગયો હોય કે કથા કરતાં પહેલાં જ એને અનેક પ્રકારની આળસને પ્રમાદ એના મુખ પર વર્તી હોય તો પેલો કથા કરવાવાળા પણ વિચારે કે હું વહેલી પોથી બંધ કરું તો આ સુખિયા થાય

તે વાતની અસુર ગુરુઓને ખબર પડી ગઈ છે અસુરો બહુ સાવધાન હોય દૈવીને શું સુખ થવાનું છે એ અસુરને પહેલી ખબર પડે બોલો અસુરને પૃથ્વી પર ક્યાં કૂતરું મરી ગયું છે એનું ભાન બીજાને હોય કે ન હોય પણ અસુરને હોય કઈ ગલીમાં કઈ જગ્યાએ કોણ મર્યું કોણ જીવ્યું કોના ઘરમાં શું થયું એ બધી ખબર અસુર રાખે ગામના અસુરો હોય ને એને કોના ઘરમાં શું થાય એ બધી એને ખબર હોય ભગવાનના મંદિરનું પગથી ચોડીને ભગવાનના મૂ ભગવાનની મૂર્તિ આજે કેવું સ્વરૂપ મહારાજે ધારણ કર્યું છે એ એને ખબર ના હોય પણ કોના ઘરમાં શું થયું એ અસુરને ખબર હોય બહુ સાવધાન હોય બીજાનું બગાડવામાં ધર્મદેવ કે અસુર ગુરુઓને ખબર પડી ગઈ માટે હવે તે લોકો અનેક પ્રકારના વિઘ્ન કરશે વિઘ્નોને હવે કોણ ટાળશે આવો વિચાર કરીને ધીર સ્વભાવના ધર્મદેવે પીડાને હરનારા ગણપતિજીને યાદ કર્યા ભક્તિ માતા પણ કહેવા લાગ્યા કહે પતિદેવ કેટલા દુઃખના દરિયામાંથી આપણે હમણાં હજુ નીકળ્યા હતા ભગવાન પ્રગટ થવાના આટલા સુખિયા થયા અને દુઃખ આપણને આટલું બધું દુઃખ કેમ આપણે શું એવા પૂર્વે કર્મ કર્યા છે આટલું બધું દુઃખ આપણને જ આ પૃથ્વી પર ભક્તિદેવી જ્યારે ધર્મદેવને આવું કહે છે ત્યારે આ કથા વિસ્તારથી બીજા ગ્રંથોમાં છે કે ત્યારે ધર્મદેવે ભક્તિદેવીને કીધું છે કે દેવી સુખ દુઃખ તો આવે પરંતુ આ વખતે આ વિઘ્ન ટાળવા માટે આપણે વિઘ્ન વિનાયક દેવનું વ્રત કરીએ મારા પિતાજી બાલ શર્માજીએ જ્યારે ઇટાર પ્રત્યે ગયા ત્યારે મને કીધેલું કે ભાદરવા સુધી ચોથનું તમે ગણપતિજીનું વ્રત કરજો એવી આજ્ઞા કરેલી ગણપતિનું વ્રત આપણે એમના ક્યારેય કર્યું નથી તો આપણે ગણેશજીનું અત્યારે ભજન કરીએ એમના મંત્રનો જપ કરીએ પણ ભક્તિદેવીની ધીરજ રહેતી નથી ધર્મદેવ ત્યાં આગળ ગણપતિજીને યાદ કરીને પછી ધર્મદેવ વિઘ્ન નિવારણ કરનારા ગણપતિના નામની માળા ફેરવવા માંડ્યા અને તેમને ઘણી વિનંતી પણ કરી એટલામાં રાતના ત્રણ પહોર વીતી ગયા ત્રણ પહોર એટલે નવ કલાક વીતી ગયા જંગલમાં અને એ સમયે વાયુપુત્ર હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આગળ આવીને ઉભા રહ્યા હવે આપણને બધાને લાગે માળા ગણપતિની કરી અને આવી ગયા હનુમાનજી પણ શાસ્ત્રોમાં ઘણી કથાઓ કઈ કઈ રીતે લખાઈ હોય ગણપતિજીની ત્યાં માળા કરી ધર્મદેવે બીજા શાસ્ત્રોમાં આ કથા છે શ્રીમદ સત્સંગી જીવનમાં પણ કથા છે એ દરમિયાન ભક્તિદેવીને બહુ દુઃખી જોયા ને એટલે પછી ધર્મદેવે માળા થોડી વાર મૂકી અને ભક્તિદેવીને થોડી સાંત્વના આપવાની શરૂ કરી અને કોઈને પણ સાંત્વના ક્યારે મળે કે પૂર્વના ભક્તોના ચરિત્રો કંઈક સાંભળે આપણને જે દુઃખ આવ્યું હોય એના કરતા કરોડો ગણું દુઃખ પૂર્વના ભક્તોને આવ્યું હોય એની કથા આપણે સાંભળીએ હળવું થઈ જાય ક્યારેય પણ જ્યારે દુઃખ આવે ને જ્યારે આપણા જીવનમાં જુઓ જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં કોઈને ત્યાં મૃત્યુ પ્રસંગ હોય તો સૌથી મોટી દુઃખદ ઘટના કહેવાય ત્યારે શાસ્ત્રો મને સંતો શું કે કે કથા વાર્તા કરો ભગવાનનું ભજન કરો કારણ કે દુઃખને સહન કરવાની શક્તિ એ આપે પૂર્વેના ભક્તોને જે દુઃખ આવ્યું હોય અને એમાં એને જે નિષ્ઠા રાખી હોય એની આપણે સ્મૃતિ કરીએ અત્યારના કોઈ ભક્તોએ દુઃખમાં નિષ્ઠા રાખી હોય એના ચરિત્રો આપણે ગાઈએ એટલે આપણને બળ મળે એટલે ધર્મદેવે ભક્તિ માતાને રામ કથા કહેવાની શરૂ કરી સીતાજીને જે દુઃખ આવ્યું રામચંદ્રજીને જે દુઃખ આવ્યું વગર વાંકે રામચંદ્રજી તો સિંહાસન પર બેસવાના હતા રાજ્ય સિંહાસન ઉપર ને વનમાં જતા રહ્યા ચૌદ વર્ષ ન્યા ગયા તો પતિવ્રતા સ્ત્રી તરીકે સીતાજી એમની સેવામાં ન્યા તો સીતાજીનું અપહરણ થયું સીતાજીને રામનો વિયોગ થયો પતિવ્રતાનો ધર્મ તો બાજુ ઉપર રહ્યો સુખ લેવાનું તો બાજુ ઉપર રહ્યું અને સામે કરોડો ગણું દુઃખ આવ્યું ન્યાથી પરવારીન પાછા અયોધ્યા આવ્યા ત્યાં ધોબી જેવા મળ્યા નકામા પાછો રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો અને પાછું એને તો જંગલમાં જ ઋષિ મુનિઓના આશ્રમોમાં જીવન એનું પૂરું થયું આવા દુઃખની કથાઓ જ્યારે ધર્મ દેવ ભક્તિ માતાને રામાયણના રામચરિત કથાઓ સંભળાવે છે ત્યારે હનુમાનજીનો નિયમ છે પૃથ્વી પર જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજી હોય જ એટલે હનુમાનજી ત્યાં જ્યારની ધર્મદેવે કથા શરૂ કરી હતી ત્યારથી આવીને એ કથાને સાંભળતા હતા અને પછી જ્યારે ભક્તિદેવી અતિવિલાપ કરવા લાગ્યા ધર્મદેવ એમ કે આવું થયું ત્યારે સીતાજીની શોધ કરવા હનુમાનજીને મોકલ્યા હનુમાનજી એમની શોધખોળ લઈ આવ્યા હનુમાનજી આવી સહાય રામચંદ્રજીને કરી આવી બધી વાતો આવે એટલે પછી ભક્તિદેવી હનુમાનજીનું સ્મરણ કરવા લાગ્યા કે એ હનુમાનજી તમે રામજીનું રામને સીતાનું દુઃખ ટાળ્યું તો તમે અમારું દુઃખ ટાળવા કેમ આવતા નથી આવું મનમાં ચિંતવન કરવા લાગ્યા આવું બોલવા લાગ્યા અને ત્યારે હનુમાનજી તરત આવ્યા ધર્મદેવ કે તમે કોણ પરિચય આપ્યો હું હનુમાનજી છું ક્યારથી તમે રામકથા કરતા હતા ત્યારથી હું સાંભળતો હતો પણ ભક્તિદેવી વિલાપથી મને યાદ કર્યો એટલે તમારી નજર સમક્ષ આવ્યો છું આવી કથા આમાં અધ્યાહાર છે મેં જે તમને કીધી હવે હનુમાનજી ત્યાં ધર્મદેવની સામે આવ્યા હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આગળ આવીને ઉભા રહ્યા તે વીર હનુમાનજીએ પહેલાં પોતાનો પરિચય પોતાનો પરિચય આપ્યો અને પછી ધર્મદેવની બધી પીડા હરવા માટે બોલ્યા હે ધર્મદેવ શ્રી કૃષ્ણના સમાન બીજો કોઈ નથી તમે મનમાં આવો દ્રઢ નિશ્ચય રાખો સમીરસુત સો તવિપ્રરૂપ આગે ઉભે રહે વામસે હનુમત વીરા દાન હરણ સબ પીરા દ પહીચાન ચાન હરણ સબ પીરા હે ધર્મદેવ કૃષ્ણના સમાન બીજો કોઈ નથી તમે મનમાં આવો દ્રઢ નિશ્ચય રાખો શ્રી કૃષ્ણનો પરાભવ કોઈ રીતે કરી શકશે નહીં તેમનાથી તો કાળ પણ ડરે છે ને આ બધા અસુરો પણ ડરે છે તમને કૃષ્ણએ વરદાન આપ્યું છે કે હું તમારે ઘેર આવવાનો છો શા માટે દુઃખી થાવું છો ભગવાન તમને મળ્યા કૃષ્ણને હરાવે એવો કોઈ છે જ નહીં મોટી ભયંકર આગમાં જે પડે તે બધા સહેજે બળી જાય તે જ રીતે શ્રીકૃષ્ણની પાસે આવે તે બધા નાશ પામે એવો તેનો પ્રતાપ છે હે ધર્મદેવ તેને આપ સમજી રાખો ભૂલશો નહીં ભક્તિ દેવીને કે છે ચિંતા ન કરો હવે તમારે મારી જેટલી જરૂર નથી આવે તો કૃષ્ણ જ તમારે ત્યાં આવવાના છે અને ભગવાનને તમે શું સમજો છો અસ્વસ્થા માએ એમ કીધું કે શસ્ત્ર નહીં લે તમારો પુત્ર એટલે શું ભગવાન અસમર્થ થઈ જશે શ્રી કૃષ્ણ તો બહુ સમર્થ છે આ જગતમાં એવો કોઈ વ્યક્તિ નથી જે ભગવાન શ્રીકૃષ્ણનું ઉત્થાપન કરી શકે કલ્પરૃક્ષ સૌનું હિત કરે છે પણ જેને જેવી ભાવના હોય તેને તેવું ફળ મળે છે કલ્પ વૃક્ષ એવું છે એની નીચે જઈને તમે જેવું ચિંતવન કરો એવું તમને મળે હવે કલ્પ વૃક્ષ નીચે જઈને કોઈ એવું ચિંતવન કરે કે વાઘ મને ખાઈ જાય તો વાઘ આવી જાય ખાઈ પણ જાય એક સુથાર લાકડા કાપવા જંગલમાં ગયો દંતકથા છે પણ સમજવા જેવી છે કલ્પવૃક્ષ નીચે પહોંચી ગયો ન્યા હું તો હું તો વિચારે છે કે કુહાડો જો હોય આ મારો લોઢાનો કુહાડો છે પણ સોનાનો હોય તો ત્યાં તો કલ વૃક્ષ ઉપર સોનાનો કુહાડો લટકવા લાગ્યો હવે સોનાનો કુહાડો જોયો આમ ઉપર ખુશ ખુશ થઈ ગયો અને પછી એને વિચાર કર્યો કે આરો કુહાડો તો માથે લટકે જો પડે તો મારું ગળું કાપી નાખે શું થયું પડ્યો ગળું કપાઈ ગયું કલ્પ વૃક્ષ તો એ જ કામ કરે એની નીચે જઈને જે કલ્પો એ મળે ચિંતામણી હાથમાં હોય જે ચિંતો મળે એમ ભગવાન ચિંતામણી તુલ્ય છે જે ભગવાનની સાથે વેર કરે છે એને વેરના જેવો ભાવ એને વેરનું ફળ મળે છે અને જે ભગવાનની સાથે હેત કરે છે ભગવાન પાસે હેત ઈચ્છે છે તેને હેત મળે છે જે ભગવાનની પાસે વેર ઈચ્છે છે એને વેર મળે છે ભગવાન તો ચિંતામણી તુલ્ય છે મહારાજે જ્યારે ડભાણની અંદર યજ્ઞ કર્યો આગળ કથા આવશે ત્યારે મોતીરામ બ્રાહ્મણ હતા જેતલપુરના અરે વડનગરના હતા એ વડનગરના મોતીરામ બ્રાહ્મણ ત્યાં ડભાણના યજ્ઞમાં ગયા હવે એનો કાકો શોભારામ હતો ને એ દ્વેષી હતો મહારાજનો અને યજ્ઞ બહુ સારી રીતે પતી ગયો ડભાણમાં એટલે મોતીરામ પાછા ગયા મોતીરામ પાછા ગયા એટલે શોભારામ કે સ્વામિનારાયણની યજ્ઞ બરાબર કર્યો અરે બહુ સરસ કર્યો બધા વાહ વાહ થઈ ગઈ સ્વામિનારાયણની શોભારામ કે તો હું હતો નહીં યજ્ઞમાં નહીં તો યજ્ઞના કુંડની અંદર પડીને પણ સ્વામી ખરાબ દેખાડત યજ્ઞના કુંડમાં બળી જાત હવે આને ચિંતવે દશા શું થાય કહો યજ્ઞના કુંડમાં બળીને પણ હું સ્વામિનારાયણનું ખરાબ બતાવત શોભા શોભારામે આવું કીધું મોતીરામને એનો ભત્રીજો થતો અને આ દેશી હતો મોતીરામ કે કાકા આવું ના બોલો સ્વામીને તો ભગવાન છે આખું જગત માને છે તમારા જેવા એની સાથે દ્વેષ કરવાથી કાંઈ તમે ફાવો નહીં તમારથી ન થઈ શકે તો કાંઈ નહીં બે હાથ ના જોડવો હોય તો વાંધો નહીં પણ સ્વામિનારાયણનું ખરાબ શા માટે બોલો છો હાથે કરીને તમારું ખરાબ શા માટે કરો છો શોભારામ કે જા જા મોતીરામ સ્વામિનારાયણ ભગવાન નથી જો ભગવાન હોય ને તો આઠ દિવસમાં આંદળો થઈ જાવ કે તારો સ્વામિયણ ભગવાન હોય તો મને પરચો આપે આઠ દિવસમાં આંદડો થઈ જાવ હવે આવું કલ્પ્યું ચાર દિવસમાં આંદળો થયો આઠ દિવસ નહીં ચાર જ દિવસમાં આંદળો થયો આંખો ગુમાઈ બોલો એટલે ભગવાન છે એ તો ચિંતામણી તુલ્ય છે હનુમાનજી ધર્મ દેવને કહે છે જેવી જેની ભાવના એવું એને ફળ મળે છે માટે તમે ચિંતા ના કરો શ્રી કૃષ્ણ અનાદિકાળથી એક એવી રીત છે કે તેમનો જે દ્વેષ કરે તેનો સહેજે વિનાશ થાય છે આપ સમજીને આપ બંને મનમાં કોઈ પ્રકારનો ભય તમારે રાખવો જ નહીં તમારે ક્યારેય શોકેયુક્ત ન થવું પ્રભુ સંકટને સમયે સૌને સહાય કરે છે જ્યારે શ્રી શ્રીકૃષ્ણ અવતાર દર્શે ત્યારે તો આ સમગ્ર ભૂમિનો ભાર ઉતારશે જ અષ્ટસિદ્ધિ ને નવનિધિ છે ને એ તો તમારા ઘરની અંદર રોજ રમવા આવશે તમને અત્યારે દુઃખ છે પણ ભગવાન પ્રગટ થાય ત્યારે તમે જોજો તો ખરા તમારા ઘરમાં અષ્ટસિદ્ધિઓ આવશે અરે તમારા ઘરની અંદર આવીને નિત્ય નિવાસ કરશે એક લેસ માત્ર પણ દુઃખ કે દારિદ્ર તમારા જીવનમાં નહીં રહે હવે તમારે આ બાબતનો મનમાં સંદેહ રાખો નહીં આ વાત એવું સમજાવે છે કે જો ભગવાન આપણી ભેગા હશે તો બધું જ આપણી પાસે આવશે મહારાજ પાસે માગશો નહીં મહારાજ પાસે માગશો નહીં મહારાજને ભેગા રહે એવું મહારાજની પાસે પ્રાર્થના કરો મહારાજ નું પણ ના માગશો મહારાજ પાસે પણ ના માગશો પણ મહારાજને મહારાજ જ માગો મહારાજ તમે જ મારી ભેગા રહો તમે મારી ભેગા છો તો મારે સુખ જ છે ભલે ને તમારે બરફની લાદી પર ઊંઘી જવું પડતું પણ મહારાજ જો ભેગા હોય તો સુખ જ છે સુખ જ છે અને ગમે એવું સારું હશે પણ જો ભગવાન ભેગા નહીં હોય તો સુખ જેવું દેખાતું હશે પણ તો પણ દુઃખ થશે માટે ભગવાનને ભેગા રાખવા ભગવાન હોય ત્યાં બધું સુખ જ હોય શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ બુદ્ધિમાન છે તેઓ બુદ્ધિથી જ અસુરોનો વિનાશ કરશે બુદ્ધિરૂપી મહાન શસ્ત્રથી અસુરોના સ્થાનો વિનાશ કરશે ચિંતા ના કરો મહારાજ છે ને ડબાણમાં યજ્ઞ કર્યો ને એ પહેલા જેતલપુરમાં યજ્ઞ કરવો હતો જેતલપુરમાં યજ્ઞ કરવો હતો ને અમદાવાદનો જે પેશવા હતો એ પેશવા એને તો મહારાજારે દ્વેષ હતો અને એની અંદર જેતલપુરમાં યજ્ઞ નક્કી કર્યો ત્યારે અમદાવાદના બ્રાહ્મણોએ પેશવાને ચડાવ્યા કે સ્વામિનારાયણ યજ્ઞ કરે છે ને એ બધું પાપ થાય છે ને એના કારણે તમારા બાપા આગળ મરી ગયા ને તમારો વારો છે એટલે પેશવાને કે આ યજ્ઞ બંધ કરાવો એટલે એને સૈન્ય મોકલ્યું જેતલપુર એ સૈન્ય મોકલતા પહેલાં ભગવાન તો ત્યાંથી નીકળી ગયા અને ભગવાન નીકળી ગયા પણ જે સૈન્ય ગયું હતું ને એ સૈન્યને ત્યાં ભમર્યું મધ હતું અને ભમર્યા મધમાં ભગવાને એવી શક્તિ પ્રેરીને તે એવું લાગ્યું ઓલા સૈનિકોને મહિનો તાવ ચડાવી દીધો બધાને ભમરી ઉમદ એટલે ભગવાનને તો બધી જ રીતો આવડે એવા એ ભગવાન પ્રગટ થવાના છે માટે તમે ચિંતા ન કરો આ રીતે હનુમાનજી ધીરજ આપીને અદ્રશ્ય થઈ ગયા પછી બુદ્ધિમાન ધર્મદેવ તથા ભક્તિએ બંને પોતાના ઘર તરફ ચાલ્યા રસ્તે ચાલતા ભક્તિએ ધર્મદેવને કહ્યું હે નિષ્પાપ સ્વામી હનુમાનજીનો પ્રતાપ મને કહો તેઓ ચિરંજીવી સાથી થયા તે પણ કહો આગળ કથા દરમિયાન હનુમાનજી શા માટે ચિરંજીવી થયા એ મેં વાત કરેલી છે પણ અહીં આગળ ધર્મદેવે જે વાત કીધી એ અહીં આગળ લખી છે ત્યારે ધર્મદેવે શ્રી રઘુવીર રામચંદ્રજીના ચરિત્ર જે રામાયણમાં પોતે સાંભળ્યા હતા તે કહીને હનુમાનજી જે રીતે ચિરંજીવી થયા હતા તે બધું કહ્યું અહીં આગળ એનો વિસ્તાર નથી લખ્યો આગળ પણ વિસ્તાર નહોતો લખ્યો ત્યારે મેં ટૂંકમાં વાત કીધી હતી કે જ્યારે રામચંદ્રજી અયોધ્યામાં આવ્યા અને વાનરોને રીચો રામચંદ્રજી ભેગા હતા ત્યાં આગળ એક વર્ષ સુધી સીતાજીને બધાએ ખૂબ સાચવ્યા અને ખૂબ જમાડ્યા વાના મજા પડી ગઈ ઘેર જવાની કોઈની ઈચ્છા જ ના થાય હવે કિસ કિંદા એના સ્ત્રી છોકરા બધા હતા હોતા હવે ત્યાં મોકલવા તો પડે ને મારા એટલે રામચંદ્રજી કે જાવ આવે તમારે ઘેર બધા રોવા માંડ્યા અમને તો મજા પડે છે એ અયોધ્યા નગરી સુખ સમૃદ્ધિવાળી ફરવાનું મજા ખાવું પીવું બધી મોજ રામચંદ્રજીના રોજ દર્શન હવે એ વિયોગ કેમ ગમે એટલે મારા જે બધાને પછી વસ્ત્રો આપ્યાને ભેટ આપીને બધું દીધું અને બધાને રડતા રડતાય પણ વિદાય કર્યા ત્યારે હનુમાનજી જ્યારે આવ્યા ત્યારે હનુમાનજી કે આપણે તો કાંઈ છે નહીં આગળ પાછળ મારે ત્યાં જઈને શું કરવું પણ પ્રભુ કે જાઓ ત્યારે હનુમાનજીએ કીધું કે હું તમારી પાસે એટલું માગું છું કે જ્યારે રામકથા પૃથ્વી પર જ્યાં સુધી થાય ત્યાં સુધી હું આ પૃથ્વી પર જ રહું મારે વૈકુંઠ નથી જોઈતું જ્યાં રામકથા હોય ત્યાં હું હું હંમેશા હાજર થઉં એ રામકથાને સાંભળવા માટે આવું તમે મને વરદાન આપો ત્યારે રામચંદ્રજીએ આપ્યું એટલે ચિરંજીવી થયા છે હનુમાનજીએ મન કર્મ વચનથી મન કર્મ વચનથી શ્રી રામચંદ્રજીની જ્યારે ખૂબ જ સેવા કરી ત્યારે તેમને પોતાના ચરણોની સેવામાં પાસે જ રાખ્યા અને તેમને ચિરંજીવીનું પદ આપ્યું ચિરંજીવીનું પદ આપ્યું અને પોતાની પાસે રાખ્યા ચિંતા અબ મત કરનાવામાં હો વહે સબ જો આરામ ગર હે આએ આનંદ હોઈ ગર હે આએ આનંદ હોઈ આય મિલે સબંદી સબ સોઈ આય મિલે સબંધી સબ જોઈ હે ભક્તિ હવે ચિંતા ન કરો ભક્તિ દેવીને પાછા આવે હનુમાનજી કે છે જે દુઃખ છે તે સર્વનો હવે નાશ થશે આવી વાતો કહેતા તેઓ સુખ પૂર્વક પોતાને ઘેર આવ્યા ત્યારે બધા સંબંધીઓ મળવા આવ્યા પછી તો પહેલો જ પહેલા જે ધર્મદેવના શત્રુ થયા હતા એ બધા પણ મિત્ર થઈ ગયા ભગવાન જ્યારે બાજી ફેરવે ત્યારે આવું થાય જે શત્રુ હતા એ બધા મિત્ર થયા ધર્મદેવને હામેથી મળવા આવ્યા અને બધા દુઃખને દારિદ્ર દૂર થઈ ગયા કેટલી વાર સુખ દુઃખ આવ્યું આ કથા દરમિયાન ધર્મદેવને માતાની કથા દરમિયાન એમના લગ્ન થયા ત્યારથી તમે સુખ દુઃખની ઘડીઓ ગણો આ તો શાસ્ત્રોમાં લખેલી જૂજ બાકી પડે પડે કેટલો બદલાવ થતો હશે અને બધા દુઃખ દારિદ્ર દૂર થઈ ગયા બધો શ્રીકૃષ્ણનો પ્રતાપ હતો એ ઘણા મોટા દુઃખ હતા એ બધા નષ્ટ થઈ ગયા अक्षरपति श्रीकृष्ण कृपाला जनके करने दयाला, प्रगट होवानकी इच्छा कीना, प्रगट की इच्छा कीना, की की निज से मुक्त संगलीना, निज धाम मुक्त संगलीना, धर्म कैरुदय महि प्रवेशा भव ब्रह्मा भजत हि तेज जुक्त भय दर्माया पारा जुक्त भये અપારા કોટી આયે હરી તેજ ભંડારા કોટી તેજ ભંડારા અક્ષરાધિપતિ કૃષ્ણ કૃપાળુ છે બસ બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવને સાપ થયો એમને ગ્રહણ કર્યો વૃંદાવનને વિશે વૃંદાવન વિહારી ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં ભગવાને દર્શન દીધા અને કીધું કે હું તમારે ઘેર પ્રગટ થઈશ અને અહીંયા આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે અક્ષરપતિ શ્રી કૃષ્ણ કૃપાલા શ્રી કૃષ્ણ એ નામ ભગવાનનું અનાદિનું છે એ કાંઈ દ્વાપર યુગમાં કૃષ્ણ પ્રગટ થયા ત્યારે જ કૃષ્ણ નામ નહીં કૃષ્ણ નામ તો શાસ્ત્રમાં ભગવાનનું અનાદિનું નામ છે અક્ષર ધામાધિપતિ એવા શ્રી કૃષ્ણ કૃપાળું કોઈ પણ જ્યારે જ્યારે પણ કોઈ કૃષ્ણ શબ્દ આવે કે કોઈ પણ પ્રકારનો ભગવત વાચક શબ્દ આવે નારાયણ શબ્દ આવે કૃષ્ણ શબ્દ આવે ત્યારે બધાએ આપણે જે બદ્રિકા આશ્રમની અંદર સાપ થયો અને ત્યારે જે નારાયણ ભગવાનને અક્ષર ધામાધિપતિ ભગવાને દર્શન આપીને જે વાત કીધી છે અને જેને ગોપ્ય રાખવા માટે કીધી છે એ વાતની હંમેશા સ્મૃતિ રાખવી જ્યારે જ્યારે પણ જે જે સ્વરૂપે દર્શન દીધા એ મહારાજે દીધા છે અને મહારાજે આવવા માટેનું જ એ નિમિત્ત બનાવ્યું છે આ પૃથ્વી પર આવવાનું અક્ષરાધિપતિ કૃષ્ણ કૃપાળુ છે ભક્તોનો મોક્ષ કરનારા દયાળુ છે હવે ભૂમિ ઉપર પ્રગટ થવાનો વિચાર કર્યો એટલે પોતાના અક્ષર મુક્તોને પણ સાથે લીધા જેને ભવ અને બ્રહ્મા પણ હંમેશા ભજે છે તેમને ધર્મના હૃદયમાં પ્રવેશ કર્યો ભગવાનને લીધે ધર્મ અપાર તેજસ્વી થઈ ગયા અને ભગવાનનો કોટિક તેજનો ભંડાર તેમાં આવ્યો જેમાં ભગવાનનો નિવાસ થાય ને એના ચહેરા તેજસ્વી થઈ જાય ભગવાનના મોટા પુરુષોના આપણે દર્શન કરીએ ને આપણને આકર્ષણ કેમ થાય છે ભગવાનના મોટા પુરુષો સીધી અને સાદી ભાષામાં વાતો કરતા હોય તો એ આપણું ખેંચાણ કેમ થાય છે ભગવાનના મોટા પુરુષો એવા કોઈ પ્રકારના આટાટોપ કે આળંબર કાંઈ ના કરે ને કોઈ પ્રકારનું એની આજુબાજુમાં સાજ સજાવટ ના હોય તો પણ એનું બધું રૂડું કેમ દેખાય છે એની આજુબાજુમાં જાય રૂડો કેમ થઈ જાય છે એની પાછળનું કારણ એક જ છે કેવા મોટા છે એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરે છે એની એના એના પ્રકાશની અંદર ભગવાનનો પ્રકાશ છે એનો જે પ્રકાશ દેખાય છે ભગવાનનો પ્રકાશ છે એ જ્યારે બોલે છે ત્યારે ભગવાન બોલે છે એ જ્યારે જોવે છે ત્યારે ભગવાન જોવે છે ધર્મદેવની અંદર અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણે પ્રવેશ કર્યો એટલે ધર્મદેવ વિશેષને વિશેષ તેજસ્વી લાગવા લાગ્યા તેજના ભંડાર જાને ધર્મદેવમાં આવ્યો હોય એવો ધર્મદેવનો ચહેરો તેજસ્વી થઈ ગયો ધર્મદેવને હરિનો પ્રસાદ ઘણો જ મળ્યો તેથી લોકો પણ તે રાજીપાને અનુસારે તેમને બોલાવવા માંડ્યા અર્થાત હરિપ્રસાદ આવું તેમનું નામ રાખીને બોલાવા લાગ્યા બાલ શર્મા એ બાલ શર્મા એમના પિતા એમને એમનું નામ પાડ્યું હતું દેવ શર્મા પછી ધર્મ બહુ દ્રઢ પાડતા એટલે બધાએ એમનું નામ પાડ્યું ધર્મદેવ અને હવે ભગવાનનો પ્રસાદ પામ્યા એટલે બધાએ એમનું નામ પાડ્યું હરિપ્રસાદ તેમનું નામ રાખીને બોલાવા લાગ્યા લોકો ધર્મદેવને દેખીને ખૂબ જ રાજી થતા બહુ રાજી થતા બધાએ ભગવાન શ્રીકૃષ્ણ જે રીતે ધર્મદેવના હૃદયમાં પ્રવેશ્યા હતા એ જ રીતે પછી ભક્તિદેવીના હૃદયમાં પણ પ્રવેશ્યા એટલે એને લીધે માતા દેવહૂતિની જેમ જ ભક્તિદેવી રમણીય અને તેજના ધામ રૂપ બન્યા ભક્તિદેવી પણ એવા બન્યા શું ભગવાનની દયા છે કોટી કોટી બ્રહ્માંડ કહાવે જા કે રો મે સમાવે હરી આયે ભક્તિ માહી હરી આયે ભક્તિ માહી આશ્ચર્ય બાતય કહી ન જહ કહી ન જી આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી કે છે હે રાજન જેના એક એક રોમ કૂપમાં કરોડો બ્રહ્માંડો જાય ભગવાનના એક એક રોમમાં કરોડો બ્રહ્માંડ સમાય એવા જે ભગવાન જે આવા સર્વસમર્થ ભગવાન એ ભક્તિ દેવીમાં આવીને રહ્યા આ તો કેવી આશ્ચર્યની વાત છે આવા મોટા ભગવાન એ ભક્તિ દેવીના આટલા હૃદયમાં આવીને રહ્યા કારણ કે ભગવાન વિરાટ કરતા પણ અતિ વિરાટ છે અને સૂક્ષ્મ કરતા પણ અતિ સૂક્ષ્મ છે ભગવાન પોતાના ભક્તના પ્રેમને વસ થઈને એની ભક્તિને વસ થઈને એના હૃદયમાં નિવાસ કરે છે આવા મોટા ભગવાન છે એ ભક્તિ દેવીના હૃદયમાં આવ્યા કેવી મોટી વાત છે ત્યારે ભક્તિ દેવીનું શરીર પૂર્ણ ચંદ્રની જેમ ખીલી ઉઠ્યું તેમની ઉજ્જવલ કાંતિ વધવા લાગી ભક્તિદેવી શોભવા લાગ્યા ભક્તિએ પ્રેમથી શ્રીહરીને ઉદરમાં ધાર્યા તેથી બધા લોકો એમને પ્રેમવતી આવા નામથી બોલાવા લાગ્યા ભક્તિ અને ધર્મ ભક્તિ દેવીનું પૂર્વનું નામ બાલા બાલામાંથી ભક્તિ બહુ કરતા એટલે ભક્તિ નામ પડ્યું અને ભગવાનને પ્રેમથી પોતાના હૃદયમાં રાખ્યા એટલે એમનું નામ પ્રેમ વધી પડ્યું ભક્તિ અને ધર્મનો ઉત્કર્ષ દેખીને ચાલું પાછું ભક્તિ અને ધર્મનો ઉત્કર્ષ દેખીને જે અસુરો હતા બધા દેવીને પૂજવા ચાલ્યા આ લોકોએ પાછો એમનો ધંધો ચાલુ કરી દીધો ધર્મ ને ભક્તિને દુખી કરવાનો ટૂંકમાં ભગવાનના ભગતનું સુખ અસુર જોઈ શકતા નથી એટલે આપણા સુખને બહુ અસુરો આગળ બતાવવા પ્રયત્ન કરવો નહીં સુખને હૃદયમાં રાખવું અને સુખને દાટીને રાખવું અને એમાં જ લીધે રાખવું કારણ કે અસુરોને જેટલા આપણા સુખની ખબર પડે એટલા પાછળ પડે જેટલી ખબર પડે એટલા પાછળ પડે આ ધર્મને ભક્તિનો ઉત્કર્ષ થવા લાગ્યો અસુરોથી સહન ના થયો બધાએ ભેગા થઈને દેવીને રા દેવીને પૂજવા માટે ચાલ્યા આની અંદર અધ્યાર સ્વરૂપે છે કાળીદત્ત છે ને એ કાળી દત્ત એ અસુરોનો રાજા એ બધાએ આખી આસુરી પ્રજાને લઈ બધા એના સંબંધીઓને લઈ જંગલની અંદર દેવીની પૂજા આસો સુધી આસો સુધી નવમીને દિવસે શ્રીમદ સત્સંગીજીમાં તિથિ લખી છે એ દિવસે ગયા પછી અપાર અસુરો મળીને વિંધ્યવાસીની દેવીને મંદિર ગયા અને પાળા બકરા ઘેટા કૂકડા માછલા પુષ્કળ પ્રમાણમાં લાવ્યા આ દેવી આગળ આ લોકો આવું બધું એને નૈવેદ્ય ધરવા માટે લાવ્યા મદિરાના અપાર ગળા ભરી ભરીને લાવ્યા દારૂના તો ગળાઓ ભરી લાવ્યા અસુરને તો આવું જોઈએ ને અનેક પશુઓને મારીને દેવીની આગળ નિવેદના રૂપમાં ધરાવ્યા પશુઓને તાજા મારી અને દેવી આગળ ધરાવ્યા કૌલ ગ્રંથોમાં કહેલા બહુ ગંદા ગ્રંથો આ કૌલ ગ્રંથોમાં કહેલા વિધિ પ્રમાણે બળી બધી રીતે દેવીનું પૂજન કર્યું બધી રીતે દેવીનું પૂજન કર્યું આ ગ્રંથો છે ને એ ગ્રંથને એ ગ્રંથની ટૂંકમાં કથા કીધી છે ને શ્રીમદસિંહ તોય નાહવાનું કીધું એ કથા વાંચીને એવા ભયાનક ગ્રંથો છે એના પ્રમાણે દેવીનું પૂજન કર્યું ધૂપ અને દીપ આદિ કરીને બહુ પ્રકારના વાજિંત્ર વગાડ્યા પછી ઘણા જ ભાવથી માંસ અને મદિરાનો પ્રસાદ સૌએ લીધો માંસ ખાધું દારૂ પીધો એના મનમાં આનંદ થયો નશાથી બધા કામાતુર થઈ ગયા પછી ત્યાં દેવીના મંદિરમાં જ ઓહો કેટલું મોટું પાપ સ્વૈરીની કામીને પૂછચલિયા ત્રણ પ્રકારની સ્ત્રીઓનો સંગ એ બધા અસુરોએ કર્યો ત્યાં જ વભીચારાદી ક્રિયા કરી અત્યંત ઉમંગમાં આવી જઈને એ પ્રમાણે દેવીની પૂજા કરી આવી રીતે દેવીની પૂજા કરી આ જગતમાં જો ભગવાન સ્વામિનારાયણનો ભેટો ના થયો હોય ને જગતમાં આવું તો કેટલી જગ્યાએ આજે પણ હાલતું હશે આજે પણ આપણે એવી જગ્યાએ ગયા નથી જવું નથી જાણવું નથી પણ જગતમાં આવું કેટલી જગ્યાએ માંસનું નિવેદન તો હજુ કેટલી દેવીઓ પાસે થાય છે કેટલી દેવીઓ પાસે થાય છે આપણને જ્યારે ભગવાન સ્વામીની જે પ્રાપ્તિ થઈ છે એનો વિચાર કરીએ ને આપણને એમ થાય કે ઓહો વાહ મને શું મહારાજ કેવી રીતે આપણને કયા પુણ્ય કોઈ પુણ્ય નથી મળી ગયા છે એ મહારાજની કેટલી મોટી દયા એ મહારાજને સમજાવે એવા સદગુરુ આપણને અકારણ મળી ગયા છે કેટલી મોટી દયા બાકી જગતની અંદર તો એવું જ ચાલે છે આવો અધર્મ જ ચાલે છે દેવીની પૂજા જે રીતે કરવામાં આવે છે તે રીતે દેવી પ્રસન્ન થતી હોય છે અહીં તો અસુરોએ વિપરીત રીતે પૂજા કરી હતી તે જ દેખીને દેવી કોપ કરીને બોલી દેવી પ્રગટ થઈ અને કોપ કરીને બોલી તમે અત્યંત અધમ કર્મ કર્યું છે તેથી તમારો તત્ક્ષણ વિનાશ થશે અને જે લોકો તમારો પક્ષ રાખશે ભલે રાજ્ય અને સમૃદ્ધિથી ભર્યા હોય તો પણ તેમનો તત્ક્ષણ નાશ થશે હું પ્રસન્ન થઈને એવો તમને વર આપું છું તમે આ આવું કર્યું છે ને મારી આગળ એટલે હું પ્રસન્ન થઈને આમ તો ખીજાઈને કહેવાનો અર્થ એવો છે પણ શબ્દ એવો લખ્યો છે મર્મ શબ્દ લખ્યો છે હું પ્રસન્ન થઈને તમને વર આપું છું વર એટલે વરદાન પણ ખરેખર પ્રસન્ન શબ્દનો અર્થ એવો કરવાનો છે આદરાનંદ સ્વામીએ પ્રસન્ન શબ્દ લખ્યો છે અને વર શબ્દ લખ્યો છે પણ પ્રસન્નનો છે ખીજાઈને અને વરનો છે સાપ પણ મર્મ વચન ઊંધું લખ્યું છે સ્વામીએ કે હું પ્રસન્ન થઈને એટલે કે હું ખીજાઈને તમને સાપ આપું છું આજથી તમારી જેમ જે જે મારું પૂજન કરશે તો તે નિશ્ચિત તેના વંશ રહિત થઈને નાશ પામશે આજ પછી થોડા દિવસોમાં તમારો નાશ થશે આવું મારું વચન છે તમે તમારું મોત માગીને લીધું છે લો હું કર્યું આમને ભેગા થઈને ત્યારે પ્રસન્ન થઈને આવો તમને મેં વર દીધો છે કેતા તમને મેં સાપ દીધો કરન સંહારા પ્રગટ હો વહી હરી નહી વારા ધર્મ ખડાગ લેહિ કરાગ લેહિ કર સંહારા તમારા સૌનો સંહાર કરનારા શ્રીહરી પ્રગટ થશે તેમાં વિલંબ નહીં થાય તેઓ હાથમાં ધર્મરૂપી ખડગ લેશે અને બધા ધર્મી અસુરોનો વિનાશ કરશે ધર્મરૂપી ખડગને દેખતાની સાથે તત્કાળ અધર્મી અસુરો બેહાલ થઈ જશે શ્રીહરીમાં જેટલું સામર્થ્ય છે તે બધું આ વખતે તેઓ પ્રગટ કરશે શ્રીહરીનું તે સામર્થ્ય દેખીને અસુરોનો વિનાશ વિશેષ થશે શ્રીહરીમાં અપાર કળાઓ રહી છે તેને કોઈ પણ અસુર થોડું પણ જાણતા નથી તેમના એક રોમની માયાને દેખીને અસંખ્ય અસુરોનો વિનાશ થાય છે જેમ અગ્નિમાં અગ્નિના પ્રકાશને દેખીને અસંખ્ય પતંગિયાઓ એમાં બળી જાય છે તેમ સ્ત્રીના પ્રતાપથી સહેજે અસુરોનો નાશ થશે આટલું કહીને વિંધ્યવાસીની દેવી અદ્રશ્ય થઈ ગઈ તે શબ્દોને સાંભળીને બધા અસુરો શોખથી ઘેરાઈ ગયા હવે આમને દુઃખ આવ્યું અસુરો દુઃખી થઈ ગયા કે મરી ગયા પછી તે બધા અસુરો પરસ્પર મળીને વિચાર કરવા લાગ્યા દેવી ઘણી જ કોપી છે એટલે તેને કહેલું સત્ય થશે માટે તેને રાજી કરવા કંઈક પ્રયત્ન કરીએ હવે પાછી દેવીને રાજી કરવી પડશે બહુ કોપી ગઈ આપણને તો બહુ ભૂંડા શાપ દઈ દીધો હવે જે રીતે આપણું વધારે બળ વધે એવો બીજો કાંઈક ઉપાય કરવો જોઈએ નહીં તો આપણું મોત થશે કાંઈક બીજો ઉપાય કરીએ પણ અસુરો કોઈ થાકે નહીં એ વાત નક્કી ભગવાનનો ભગત થાકી બહુ જાય થોડું દુઃખ આવે ને થાકે બોલો આને દુઃખ આવ્યું પણ કેવા હિંમતવાળા છે માટે હિંમતવાળા રહેવું આની ભેગા ભગવાન નથી તોય આને હિંમત છે કે હજુ કાંઈક બીજો ઉપાય કરીએ પણ ધર્મને ભક્તિને દુઃખ આવે એવું તો આપણે કરવું જ છે ભગવાન જે પ્રગટ થવાના છે જે શ્રી કૃષ્ણ આપણો દુશ્મન પ્રગટ થવાનો છે એનું આપણે નિકંદન કાઢી જ નાખવું છે જન્મ્યા પછી કાઢવું છે જન્મતા પહેલાય કાઢવું છે જે થાય એ કરી જ લેવું છે એમ ભગવાનના ભગતને પણ કમર બાંધવી અસુરો આપણને ગમે એટલા હેરાન કરે આ ગમે ગમેવા દુઃખના વાવાઝોડા આપણી ઉપર આવે પણ મારે ભગવાનને પામી જ જવું છે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી કાં તો ભગવાનને પામી જાઉં કાં તો દેહને પાડી દઉં એક અસુરને પણ પોતાની આસુરી વૃત્તિ ઉપર આટલો કેફ હોય તો ભગવાનના ભક્તને ભગવાનને પામવાનો કેમ કેફ ના હોય આ અસુરની ભેગા ભગવાન નથી તો પણ આટલું જોર કરતા હોય તો ભગવાનનો ભક્ત પોતાના ધર્મમાં રહીને શા માટે જોરથી મોક્ષના માર્ગે ન ચાલી શકે ચાલી શકે આ અસુરોમાંથી આપણે ગુણ લેવાનો જ એકમાં ફેલ ગયા કેટલા ફેલ ગયા તમે વિચારો વિંધ્યવાસીની દેવીને રાજી કરવા માંડ્યા હતા એને સામે સાપ દીધો આટલા ફેલ ગયા છે તોય સક્સેસ થવાની ઈચ્છા રાખે છે અને આપણે જીવનની અંદર ક્યારેક મોક્ષ માર્ગમાં થોડું ઘણું કાંઈ કામ થઈ જાય સાધન દશામાં છીએ ક્યારેક કંઈક આઘું પાછું થઈ ગયું ક્યારેક રસ્તો ભૂલી ગયા મોટા સદગુરુઓ પાસે નિષ્કપટ થઈને મોક્ષ માર્ગે હિંમતથી હાલવા લાગીએ હાલીશું એક દિવસ પહોંચીશું જો નહીં જ હાલીએ નાપાક થઈ જઈશું દુઃખથી હારી જઈશું કોઈ સમાજ આપણને રોકશે કોઈ એવા આસુરો સત્સંગમાં એને આપણને રોકશે મહારાજને મોટા પુરુષોના સમાગમ કરવામાં ઉભા રહી જઈશું તો આપણું કાંઈ સારું નહીં થાય એ તો હિંમત સહિત કમર બાંધીને જે ચાલે છે તો એને ભગવાન મદદ કરે છે દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મુરારી જો આપણી દ્રઢતા હોય તો ભગવાન પોતે મદદ કરવા આવે છે માટે હિંમતમાં રહેવું મોક્ષ માર્ગમાં હારી ના જવું ઘણાને થોડાક હલકા શબ્દ મળે ને ઓહો આવે તમે ભગતથી આ બધું આ બધું કરવું પડે ને આ બધું પાડવું પડે ને ઠીક છે બધું એટલે ઢીલું કરી દે તરત ઓહો અમે તો કાંઈ કરતા નથી તોય અમને કાંઈ દુઃખ નહીં તમે તો આટલું પાડો છો તોય દુઃખ તરત ઢીલું કરી દે બોલો આજે જ એક ભગત મંદિરે આવતા હતા અને આવતા હતા સ્ટોપ સાઇન ઉપરથી એક નીકળતો હતો એની એમના આગળ ડ્રાઈવરના દરવાજા ઉપર ગાડી આપી દીધી તેથી ડ્રાઈવરનો દરવાજો ખોલવાનો બંધ થઈ ગયો પોલીસવાળો કે આ ગાડીને ડ્રો કરવી તો કે ના આ બરાબર છે લઈને આવ્યા દર્શન કરીને બે ત્રણ કલાક મંદિરમાં રોકાયા સત્સંગ કરીને સંતોની કથા સાંભળીને ગયા પણ હૃદયમાં એવો સંકલ્પ ના થયો કે મંદિર જાતો તો ને આવું કેમ થયું કેમ કારણ કે રોજ કથા સાંભળે છે એટલે એમને વચનામૃતનું જ્ઞાન છે સંતોની કથાનું જ્ઞાન છે હવે બાકી એટલું થયું હોય તો વિચાર કરે મંદિર જાતા હતા ને મહારાજના દર્શને જતા ને સંતોના દર્શને જાતા હતા બીજું જ કાંઈ હતું નહીં સેવા લઈને જતા હતા તોય આવું થયું પાછા પાંચ હવે કદાચ પોતાને ન થયું પણ પાંચ કુસંગી ભેગા થયા અને એ પછી કે લો અમે તો ક્યાંય મંદિર જાતા નથી અમારી ગાડીઓને તો કોઈ કોઈથી કાંઈ થતું નથી આટલી આખી જિંદગી નીકળી ગઈ સારામાં સારી ગાડીઓ ફરીએ છીએ કોઈ નુકસાન નહીં કશું જ નથી અને તમે તો આટલું ભજન કરો તોય તમને પ્રોબ્લેમ હા ભાઈ અમને જ હોય અમારા મહારાજને અમને પાકા કરવા છે એટલે નિભાડામાં અમને જ પકવે તમે કાચા ગળા તમને પકવીને કરવાના શું અમને પાકા કરવા છે એટલે નિભાડામાં પકવે એટલે ક્યારેક હીટર બંધ કરે દાદા આપણને નિભાડામાં પકવવા છે મહારાજને પાકા કરવા છે એટલે આપે પણ આસુરી જીવના શબ્દથી ક્યારેય ભગવાનના ભક્તે મોક્ષ માર્ગમાં પાછું ના પડવું હિંમત સહિત ચાલવું આ અસુરોનો મને આ કથા વાંચતા આટલો ગુણ આવ્યો કે પાવર ધાતો છે હા પાવરવાળા ખરા એનો એટલો ગુણ રાખવો જોઈએ ગમે એટલા મોક્ષ માર્ગમાં ફેલ જઈએ ને તો ઊભા થઈને હાલવું હરિબળ ગીતાનો આ હરિબળ ગીતાનું પ્રેરક બળ છે આ સૂરોનું અહીંયા આગળ લક્ષણ આપણું મોત થશે આપણે મરતા મરતા પણ કાંઈ બળ વાપરીને શત્રુનો પરાભવ કરવા પુરુષાર્થ કરવો જોઈએ વાહ મરતા મરતા પણ પુરુષાર્થ કરવો જોઈએ આપણે કારણ કે હવે થોડા દિવસોમાં આપણા શત્રુના જન્મનો આભાસ થઈ રહ્યો છે આવો બોલીને એ બધાય અસુરો ત્યારે પોતપોતાના ઘેર ગયા ધર્મદેવ આ બધી વાતને જાણતા હતા તે તેમણે ભક્તિને પણ વાત કહી હતી ધર્મદેવને આ બધી વાતની ખબર હતી કે અસુરોએ આ બધું કર્યું છે અને એમની ભક્તિને વાત કરી અને પછી ભક્તિ દેવીને વાત કરીને એટલે પછી ધર્મદેવે કીધું કે આપણે હવે ગણપતિનું વ્રત કરીએ ગણપતિતા કે વ્રત જો કીજે तब असूर सङ्कट सोतरी जे धर्म भक्तिसे कत्काला धर्म ही भक्ति से कहितत काला, गणपति व्रत आदर किये हाला गणपति मंत्र के आदर कीना ગર્ભ કી રક્ષા કરવીના અસુર ઉપાય કરે જો ઉપાય કરે તે જોફલ ભય તે આપણે હવે ગણપતિનું વ્રત કરીએ તો અસુર સંબંધી બધા દુઃખોને તરી જઈએ સરસ રીતે ગર્ભની રક્ષા થાય કારણ કે અસુરોએ તો નક્કી કર્યું છે મરતાં મરતાં પણ મરતા સુધી પણ છેલ્લા શ્વાસ સુધી પણ આપણે આપણા દુશ્મનને મારવા માટેના બધા જ પ્રયાસ કરવા છે અને હંમેશા સાવધાન રહેવું હા અસુરોથી એની પાસે એટલી તાકાત છે ને અને હારે એટલા બળિયા હોય છે એટલા છળિયા હોય છે એટલા સુરવીર હોય છે એટલા હિંમતવાળા હોય છે એટલા સજાગ હોય છે અને એટલા બધા કાતિલ હોય છે કે મરતા મરતા એ અડધો પડ્યો હોય ને અને જો એનો જીવ પેલી ઘરોડીની જેમ પૂછડીમાં જીવ હોય ને એમ જો થોડોક અંગૂઠામાં જીવ રહ્યો ને તો અંગૂઠા દ્વારા બગાડવાનું વિચારે એવા હોય છે અને ભગવાનનો ભગત બહુ ઘણી વખત હાવ ઢીલો હોય ગારા જેવો થોડું થાય તરત જ ઢીલો થઈ જાય આવે શું ભગવાનમાં વૃત્તિ આવે શું ભગવાન ભજીએ શું મોક્ષ માર્ગે હાલીએ આટલું બધું દુઃખ આમ તેમ તરત ગારા જેવો આ શુરોને કાંઈ દુઃખ નહીં કેવા પાવરમાં છે ધર્મદેવ કે એ લોકો કંઈક બગાડશે માટે એની એની અસુરોની મુખ્ય વૃત્તિ તો અત્યારે ભક્તિ દેવના ગર્ભની અંદર હૃદયમાં રહેલા ભગવાન છે એ ભગવાનનો વિનાશ કરવામાં છે માટે એમની રક્ષા માટે ગણપતિના મંત્રનો આરંભ કરી દીધો તેનાથી અસુરોએ જે જે ઉપાય કર્યા બધા નિષ્ફળ ગયા બધા નિષ્ફળ ગયા આ બાજુ ભક્તિદેવી દેવ માતા અદિતિના જેવા માનવાને યોગ્ય થઈ ગયા પ્રેમવતીના પુણ્યનો કોઈ પાર નથી આખા સંસારમાં તેઓ પ્રસિદ્ધ થઈ ગયા ભક્તિ દેવીને દેખીને બીજી સ્ત્રીઓ પરસ્પર મધુર વચને વાતો કરવા લાગી ભૂમિ ઉપર આપને સગર્ભા નારીઓ તો ઘણી જોઈ છે પણ કોઈ આ ભક્તિ દેવીના જેવી તો દેખી જ નથી સગર્ભા નારી જ્યારે થાય ત્યારે ફીકી પડી જાય એવું શાસ્ત્રો કહે છે સ્ત્રી ફીકી પડી જાય પરંતુ ભક્તિ દેવી તો આ પૃથ્વી ઉપર આજ સુધી કોઈ આવી સ્ત્રી જોઈ નથી જે સગર્ભા હોય અને તેજસ્વી દેખાતી હોય સગર્ભા હોય અને સ્વરૂપવાન દેખાતી હોય સગર્ભા હોય અને શક્તિશાળી હોય એવા તો આ ભક્તિ દેવીના જ દર્શન થાય છે ગર્ભવતી તેજસ્વી મહા સોની નહી દેખી કોય ભક્તિ સમ એક દેવ કી પુરાણ મેને સોય પરસ્પર અબલા ઉચરે દેખ હે તે અનુપ પ્રેમવતી કે ઉદર વિષે આયે કારણ રૂપ પ્રેમવતી કે ઉદાર વિશે ગર્ભવતી ભક્તિ દેવી મહા તેજસ્વી છે આના જેવી અન્ય કોઈ સ્ત્રીને અમે દેખી નથી કાને સાંભળી નથી પુરાણમાં એક દેવકીજીની કથા સાંભળી છે એવા ભક્તિ દેવી દેવકીજીને સમાન લાગે છે તે સ્ત્રીઓ પરસ્પર એવું પણ કહેતી હતી આ ભક્તિનો અનુપમ તેજ તો જુઓ આપણને તો એમ લાગે છે કે આ પ્રેમવતીના ઉદરમાં કોઈ દેવતા નહીં કોઈ ઈશ્વર નહીં પણ સર્વના કારણ રૂપ જે પુરુષોત્તમ નારાયણ પોતે જ આવ્યા હશે એવું આપણને લાગે છે બધી નારીઓ પ્રેમવતીના મહાન ભાગ્યના ગુણગાન કરતી હતી તેને દેખીને તેના ચરણોની રજને મસ્તકે ચડાવીને મહિમા કહેતી હતી ભક્તિ માતા ઘણા પ્રતાપી હતા જ્યારે દસ માસ પૂરા થયા ત્યારે કરોડો પૂર્ણ ચંદ્રની કાંતિને સમાન તેજસ્વી પુત્રનો સાક્ષાત જન્મ થયો કરુણા સાગર અને કમલ નયન ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે સાધુ પુરુષોના મન અતિશય પ્રસન્ન થયા અને ઉત્સાહથી તેમના શરીર પણ શોભાથી ખીલી ઉઠ્યા જે અખિલ ભુવનના પતિ છે સર્વના નાથ છે તેથી જ તમામ લોકોના પતિઓ પણ જેને મસ્તક નમાવીને પગે લાગે છે જે અવિનાશી છે અખંડ છે અનાદિ દેવ છે તે જ ધર્મદેવને ઘેર પ્રગટ થયા છે તે ઘરની વચ્ચે અતિશય અધિક પ્રકાશ હતો તેનાથી આકાશમાં રહેલ ચંદ્ર અને તારા ગનો પણ વિશેષ ઉજ્જવલ દેખાવા લાગ્યા તે પછી ભક્તિદેવીએ પોતાની સૈયામાં પરમ સુખનું મૂળ એવા પોતાના લાલને દેખ્યા શ્રી ગણશ્યામ મહારાજની ભક્તિદેવીએ પોતાના લાલને સૈયામાં જોયા છે બહુ ટૂંકમાં મુક્તાનંદ સ્વામીએ જન્મ બહુ વહેલો કરાવી દીધો મહારાજનું પ્રાગટ્ય બહુ વહેલું કરાવી દીધું એટલે ઉત્તમ રાજા કે એમ મજા નહીં આવે હજુ ઉત્સવપૂર્ણ શું શું થયું બધું કહેજો એ બધું એ આગળ પૂછશે ને આગળ કહેશે પણ સ્વામીને બહુ આનંદને ઉત્સાહ થયો ને એટલે વહેલામ વેલા માની સૈયાની અંદર મહારાજને બતાવી દીધા દર્શન થયા છે પણ તે જ તેજને તેજ વ્યાપેલું છે માએ પોતાની સૈયામાં નાના લાલ બાલ સ્વરૂપે મહારાજને જોયા છે એવી અહીં આગળ કથા સ્વામી કહે છે આગલી કથા આગલા તરંગની અંદર કહેશે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ સાગરના પ્રથમ પૂર્મા ધર્મદેવે હનુમાનજીનો મહિમા કયો અસુરો દ્વારા દેવી પૂજન તેનો કોપ અને શ્રીહરિનું પ્રાગટ્ય કહ્યું એ નામે છત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ શ્રીપતિમ શ્રી ધરમ શર્વદેવેરં ભક્તિ આત્મજં જંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ